नमस्ते विद्यार्थी मित्रों, आर्य एजुकेशन માં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો માં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પ્રથમ સત્રના ચેપ્ટર મેળામાંનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની સ્વ અધ્યયન પોથી કે જે ગણિત અને વિજ્ઞાનની નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે, તેના વિડિયો તેમજ ગુજરાતીના અન્ય ચેપ્ટરના વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એન્ડ સ્ક્રીનમાં પણ તમને વિડિયો મળી જશે। પ્રશ્ન 1, નીચે આપેલું ચિત્ર ધ્યાનથી अवलोकन करो अने तेमा विविध लोको द्वारा कई कई प्रवृत्तियों थई रही छे ते वर्णवो। तो सौ प्रथम तमारे आ चित्र जे छे ए ध्यानथी जोवानुं छे अने कोण लोको कई प्रवृत्ति करी रह्या छे ए आपणे लखवानुं छे, बराबर। मेरानुं वर्णन करवानुं नथी, पण लोकोनी प्रवृत्ति लखवानी छे। जेम के मैं लख्युं छे, मेळामां घणी बधी प्रवृत्तिओ थई रही छे। फुगावाळो फुगा वेची रह्यो छे, मदारी सापनो खेल बतावी रह्यो छे, एक बाळक भिखारीने कशुक आपी रह्यो છે, બરાબર। તમે આ ચિત્ર જોતા જાવ એમ તમને નવા નવા વાક્યો આવડી જશે। ત્યારબાદ જોઈ લઈએ, નટ દોરડા ઉપર ચાલીને ખેલ બતાવી રહ્યો છે, બાળકો ચકડોળનો આનંદ માણી રહ્યા છે, બે બાળકો રમકડાની દુકાનમાંથી રમકડા ખરીદી રહ્યા છે, કેટલાક માણસો આઈસ્ક્રીમની દુકાન આગળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, બરાબર। તમે આ ચિત્રમાં જોઈ શકો છો, બરાબર, અહીં રમકડાની દુકાન છે, પછી આ મીઠાઈની દુકાન છે, એના આધારે આપણે વાક્ય બનાવ્યા છે। મીઠાઈની દુકાનેથી એક માણસ મીઠાઈ ખરીદી રહ્યો છે, એક સ્ત્રી બંગડીવાળી પાસેથી બંગડી ખરીદી રહી છે, આ મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે। પ્રશ્ન 2, મેળામાં વિવિધ વ્યવસાયકારો દ્વારા ગ્રાહકોને બોલાવવા આકર્ષવા થતી મૌખિક જાહેરાત તેમના શબ્દોમાં વર્ણવવાની છે। અહીં ઉદાહરણ તમને આપેલું છે, આપણે મદારી જોઈ લઈએ। એ છોટે એ છેટારે જો બાપા, ખૂબ ઝેરી સાપ છે, ગીરના જંગલોમાંથી પકડેલો સાપ છે, બે મોઢાવાળો બતાવું કે એક મોઢાવાળો બતાવું, ઉડતો બતાવું કે ચાલતો બતાવું, સાપના દર્શન કરી સાપને દૂધ માટે દાન આપજો બાપ, બરાબર। આવું એ પોતાની જાહેરાત માટે બોલી શકે। ફુગાવાળો ફુગો લઈ લ્યો, ફુગા લાલ પીળા ગુલાબી લીલા લઈ ફુગા લ્યો, રંગબેરંગી ફુગા લઈ લ્યો, મોટા ફુગા જોડે ના નાનો ફુગો ફ્રી, નાના મોટા સૌ ફુગા લઈ લ્યો। મીઠાઈ વાળો તો મીઠાઈ વાળો કહેશે, મીઠાઈ લ્યો ભાઈ મીઠાઈ લ્યો, માવાની સ્પેશિયલ મીઠાઈ લઈ લ્યો, નાના ખાય મોટા ખાય સૌ કોઈ મલકાય, ઘારી રાજકોટના પેંડા મુંબઈનો હલવો, મીઠાઈ લઈ લ્યો મીઠાઈ લઈ લ્યો, બરાબર, ભારત મીઠાઈ લઈ લ્યો સુરતની પ્રખ્યાત, આવી રીતે જાહેરાત કરી શકે। નટ બજાણી તો ચાલો ખેલ જોવા, ચાલો ખેલ જોવા, જુઓ દોરડા ઉપર ચાલતી છોકરી, દાંત વડે મોટરસાયકલની ઊંચા ઊંચી કરતા જુઓ, દોરડા ઉપર માથે માટલા મૂકી ચાલતી છોકરીનો ખેલ જુઓ। આઈસ્ક્રીમ વાળો તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ, ખટ્ટી મીઠી ઠંડી આઈસ્ક્રીમ, નાના મોટા સૌ ખાય આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ લ્યો આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી ચોકોબાર ઓરેન્જ આઈસ્ક્રીમ, બરોબર। આજે તમે તમારા વિચારો પ્રમાણે પણ તમે તમે જાહેરાત લખી શકો છો। મેળામાં કયા કયા વાહન સવારીમાં સૌથી વધુ બેસવું ગમે, તો મેળામાં મને રેલગાડી વાળી રાઇડ્સમાં બેસવાનું સૌથી વધારે ગમે, તેમાં ખૂબ જ રોમાંચ અનુભવાય છે અને ખૂબ જ મજા આવે છે। રેલગાડીમાં ઊંચા નીચા કૂદકા આવે છે, તેમાં ખૂબ મજા આવે છે, તમને જે રાઇડ્સ ગમતી હોય એ લખવાની છે। ચલો, તમે મુલાકાત લીધેલ મેળામાં જોવા મળતી વિવિધ દુકાનોના નામ લખવાના છે, તો દુકાન છે રમકડાની, તેમાં મળતી વિવિધ વસ્તુ તો કે વિવિધ પ્રકારના રમકડા, મીઠાઈની દુકાન તો શું મળે, વિવિધ પ્રકારની મીઠાઈઓ મળે, ત્યારબાદ આઈસ્ક્રીમની દુકાન તો ત્યાં અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમ મળે, વાસણની દુકાન તો ઘર વપરાશના વાસણો મળે, કટલેરીની દુકાન તો વિવિધ સૌંદર્ય પ્રસાધન મળે, બરાબર। તમે અંદર વધારે ડિટેલ પણ લખી શકો છો। આગળ જોઈ લઈએ પ્રશ્ન 5, તમે માણેલા મેળાનો યાદગાર પ્રસંગ વર્ણવો। તો ગામની બાજુમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તમારે તમે જે મેળો જોયો એ લખવાનું છે। શિવરાત્રી પર આ મંદિર મેળો ભરાય છે, એક વખત હું અને મારા મિત્રો આ મેળામાં ગયા હતા, સૌ પ્રથમ મહાદેવના મંદિરના દર્શન કરી ત્યારબાદ અમે મેળામાં ફરવા ગયા હતા, મેળામાંથી રમકડાની ખરીદી કરી, ઘર વપરાશની જરૂરી વસ્તુઓ ખરીદી અને આઈસ્ક્રીમ ખાઈ બધા મિત્રો સાથે સાંજે હું ફરી ઘરે આવ્યો અને ખરેખર આ મેળામાં મને ખૂબ જ મજા આવી હતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, તમારા વિસ્તારમાં ભરાતા મેળા અને તમારા વિસ્તારના પ્રખ્યાત મેળાના નામ નીચે ફુગામાં લખવાના છે, જેમ કે મેં લખ્યું છે, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, ગોઠાનો મેળો, ડાંગ દરબારનો મેળો, અંબાજીનો મેળો, આ બધા મેળા કેવા છે, તો કે આ મારા વિસ્તાર બહારના મેળાઓ છે, બરોબર, આ બધા મેળા છે મારા વિસ્તાર બહારના છે।
તમારા વિસ્તાર બહારના પણ હોઈ શકે તો તમે લખી શકો છો. મારા વિસ્તારના તો કે શામળાજીનો મેળો, ઋષિ પંચમીનો મેળો, એ રીતે તમારા વિસ્તારમાં જે સ્થાનિક લેવલે મેળા ભરાતા હોય તે આ ફુગામાં લખવાના છે. માત્ર મેળામાં જ મળતી અને બજારમાં ન મળતી વસ્તુના નામ, તો કે ફરકડી, લાકડાના ટ્રક, બુઢીના બાલ, ગેસવાળા ફુગા, લોખંડનું ગાડું, છુંદડાના વાળા કારીગર વગેરે જે વસ્તુઓ છે માત્ર મેળામાં આપણે જોઈ શકીએ છીએ. આગળ આપેલા મેળાના ચિત્રમાં રમકડાની દુકાને દેખાતી છોકરી તેના પપ્પા અને દુકાનદાર વચ્ચે કેવી વાતચીત થતી હશે, બરોબર? કલ્પના કરવાની છે કે આવું આવું વાત કરતા હશે દુકાનદાર. આવો, શું લેવું છે? છોકરી, ઢીંગલી લેવી છે. શું ભાવ છે ઢીંગલીનો? દુકાનદાર, આ 100 વાળી, આ 200 વાળી અને 250 વાળી, વ્યાજબી કિંમત લેજો. છોકરી, મને પેલી ગુલાબી ઢીંગલી લેવી છે. પપ્પા, સારું, તને ગમતી હોય તે ઢીંગલી લઈ લે. છોકરી, થેન્ક યુ પપ્પા. બરોબર, આ રીતે સંવાદ આપણે મૌલિક લખવાનો છે. ત્યારબાદ જોઈએ તમારા વિસ્તારમાં ભરાતા મેળા અને ટીવી કે ફિલ્મમાં બતાવતા મેળા તમને કયા કયા તફાવત લાગે છે. અમારા વિસ્તારમાં જે મેળાઓ ભરાય છે અને ફિલ્મમાં દર્શાવતા મેળાઓમાં મોટે ભાગે કપડાનો ફેરફાર હોય છે. ફિલ્મમાં દર્શાવતા મેળામાં ચકડોળ નાના હોય છે અને અત્યારના મેળામાં ચકડોળ મોટા હોય છે. ફિલ્મના મેળામાં કોઈ સાધનો બતાવવામાં આવતા નથી. અત્યારના મેળામાં વાહનો જોવા મળે છે. ફિલ્મમાં લોકો પ્રાણીઓ પર બેસી જતા હતા, અત્યારે વાહનમાં બેસીને જાય છે. બરોબર, તમે જે ફિલ્મના મેળો જોયો હોય એ મેળાનો અને આપણા સ્થાનિક વિસ્તારના મેળાનો તફાવત હતો. મેળામાંથી તમે ખરીદેલ વસ્તુનો તમે શું ઉપયોગ કરશો? વસ્તુને અન્ય કઈ રીતે ઉપયોગ કરી શકાય? કોઈ 3 વસ્તુ વિશે લખવાનો છે. અહીં ઉદાહરણ તમને વાસણીનું આપ્યું છે. આપણે લઈશું હાથ રૂમાલ. તો હાથ રૂમાલ હાથ મો લૂછવા માટે કામ લાગે, ભાગ્યું હોય તો પાટો બાંધવામાં કામ લાગે, વસ્તુઓને ભરવા થેલી તરીકે પણ કામ લાગે. થોડી વસ્તુ હોય તો હાથ રૂમાલમાં ભરી શકાય. દાંડિયા, તો દાંડિયા રાસ રમવા માટે કામ લાગે, નાની લાકડી તરીકે પણ ઉપયોગી છે, કોઈ વસ્તુ લટકાડવા માટે પણ ઉપયોગી છે. આઈસ્ક્રીમ કપ, તો આઈસ્ક્રીમનો ખાલી કપ બાળકોને રમવા માટે, કોઈ વસ્તુ ભરવા માટે કામ લાગે છે. અને ડેકોરેશનની વસ્તુ બનાવવા પણ કામ લાગે છે, એટલે કે એમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ કોઈ વસ્તુ બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના ચેપ્ટર 1નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અન્ય સ્વઅધ્યયન પોથીના વિડીયો તેમજ જે નવી વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથી આવેલી છે તેના વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે.